વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરા તરફથી સામે આવ્યા છે. વડોદરામાં કોંગ્રેસ દ્વારા આજથી મોંઘવારીનો જે મુદ્દો છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું મોંઘવારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કોંગ્રેસનું વડોદરામાં સામે આવ્યું છે. મોંઘવારીને લઈને કોંગ્રેસ આક્રમક અંદાજમાં લાગી રહી છે. પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને ઉગ્ર આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં કોંગ્રેસનું મોંઘવારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા પ્રશાંત ગજ્જર વડોદરાથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંત, જે રીતે કોંગ્રેસનું મોંઘવારી વિરુદ્ધનું વિરોધ પ્રદર્શન વડોદરામાં અત્યારે થઈ રહ્યું છે, શું શું વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને નેતાઓ એકઠા થયા છે તેઓ? હા બિલકુલ શિવાંગી, જે રીતના સમગ્ર રાજ્યની અંદર મોંઘવારી વધી રહી છે ભાજપ સરકારની અંદર, ત્યારે આજે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે રીતના ભીષ્મ મોંઘવારીથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, ત્યારે મોંઘવારી સામે કોંગ્રેસ દ્વારા આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ રજૂ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તાર છે, ગોરવા વિસ્તારની આઈટીઆઈની બાજુમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મોંઘવારીમાં ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે આજે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યું છે. ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવશે જે રીતના મોંઘવારી વધી રહી છે. સૌપ્રથમ તો છેલ્લા 8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે તમે જુઓ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ હિન્દુ ધર્મના નામે વોટ લીધા, જે હિન્દુ મુસ્લિમના નામે વોટ લીધા, જે 8 વર્ષથી સત્તામાં હોવા પછી અત્યારે એ લોકોએ બંને સેન્ચુરી મારી છે. તમે જુઓ કે ડીઝલના 100 રૂપિયા, પેટ્રોલના 100 રૂપિયા, રાંધણ ગેસમાં એક સાથે 50 રૂપિયા વધવા, કમર તોડ ભાવ વધારો જે કર્યો છે એની સામે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે સયાજીગંજ વિધાનસભામાં, વડોદરા શહેરમાં તમામ વિધાનસભામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા અમે વિરોધ પ્રદર્શન કરીને લોકોને જગાવવા માંગીએ છીએ કે માત્ર ધર્મના નામે વોટ લઈને જે આ તમે જુઓ કે ભાવ વધારાથી માંડીને ભારત દેશની જે હાલમાં પરિસ્થિતિ છે, એટલે આ પરિસ્થિતિની સામે માત્ર એક જ વિકલ્પ છે કોંગ્રેસ, અને કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતમાં એની માટે આંદોલન કરી છે. લોકોને જગાડવા માટે અમે ઘરે ઘરે ગલીએ ગલીએ જવાના છીએ. આ ભાવ વધારાનું જે અમારું આંદોલન છે સમગ્ર ગુજરાતમાં, એ લોકોને ઘરે ઘરે જઈને અમે સમજાવવાના છીએ કે ભાઈ આ રીતે માત્ર ધર્મના નામે વોટ લઈને જે લોકોને છેતર્યા અને લોકો સાથે જે રાજરમત કરી અને બંને નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ જે સેન્ચુરી મારી છે, આ સેન્ચુરીની સામે આ લોકોને આ વખતે આઉટ કરવાની આપણે જરૂર છે. બિલકુલ, થી જે રીતના ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે અને ભાવ વધારાની સામે ઘરે ઘરે જઈને લોકોને સમજાવશે એવું જણાવવામાં આવ્યું છે. અમારી પાસે વિપક્ષના નેતા બી અમીર રાવત બી છે. બેન, જે રીતના ભાવ વધારો સતત થઈ રહ્યો છે, હવે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે, શું રહેશે આગામી કાર્ય? કોમોડિટીઝમાં ઇન્ફ્લેશન 10 વર્ષના હાઈએસ્ટ પર છે અત્યારે. સામાન્ય રીતે એવરેજ 5-6% જે ઇન્ફ્લેશન રેટ રહેતો હતો, હવે સીધો 13% સુધી પહોંચી ગયો છે. આપને ખબર જ છે કે 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ 9 વખત વધ્યા. ઓન એન એવરેજ તમામ સ્ટેટમાં 5-6 રૂપિયાના પેટ્રોલ ડીઝલ પર ભાવ વધારો થયો છે. ત્યારે તમામ જગ્યાએ 100 ને પાર થવા આવ્યું છે જ્યારે ડીઝલ પેટ્રોલ. આની સીધી અસર તમામ કોમોડિટીઝ પર પડે. ડે ટુ ડે શાકભાજી હોય કે દૂધ હોય કે દાળ હોય કે ફળ ફળાતી હોય, તમામ વસ્તુ મોંઘી થઈ છે. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આખા ભારત દેશમાં, ગુજરાતમાં દરેક ગામમાં, દરેક શહેરોમાં અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોની આજે વેદના છે. ગૃહિણી આજે 2 ટાઈમ ઘરનો છેડો કેવી રીતે મેળવે ખબર નથી પડતી. એક તો કોરોના કાળના 2 કપરા વર્ષ, એના પછી માંડ માંડ થોડુંક ધંધા રોજગાર સેટલ થયા હોય ત્યારે આ મોંઘવારીનો માર. અમારી ડિમાન્ડ છે કે પેટ્રોલ ડીઝલ પર જે એક્સેસમાં ગવર્નમેન્ટ ટેક્સ લે છે, લગભગ 34-35 રૂપિયા જે ટેક્સ છે, એમાં કપાત કરે અને આ ભાવ વધારો છે એ પાછો કરીને નાગરિકોની સહાય આવે. ચોક્કસ પ્રશાંત, જોડાવા બદલ અને માહિતી